સમાચાર સમાચાર આપનું છે ધારાસભા ચૂંટણીના પહેલા તબક્કા હેઠળની નેવ્યાસી બેઠક માટે પ્રચાર પડઘમ શાંત થતાં હવે રૂબરૂ સંપર્ક માટે મતદાર વચ્ચે પહોંચશે રાજકીય પક્ષ નવસો ઉમેદવારોનું ભાવી નવમી તારીખે ઈવીએમમાં થશે કેદ નિષ્પક્ષ મતદાન માટે ચુસ્ત વ્યવસ્થા ગોઠવે છે તંત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરેલી ટિપ્પણી બદલ કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરે કોંગ્રેસ પક્ષે પ્રાથમિક સભ્યપદ કર્યું રદ અન્ય પક્ષો દ્વારા પણ આ પ્રકારની ટિપ્પણીને અયોગ્ય ઠેરવાઈ તો વિવિધ વર્ગના લોકોએ પણ નેતા માટે અપશબ્દોનો કર્યો વિરોધ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાની ત્રાણું બેઠક લડતા આઠસો એકાવન પૈકી એકસો એક ઉમેદવાર સામે ગંભીર ફોજદારી કેસ હોવાનું પૃથક્કરણ કરે છે ગુજરાત ઇલેક્શન વોર્ડ એકસો નવ્વાણું ઉમેદવારે પાન કાર્ડ નંબર આપ્યો નથી તો છાસઠ ઉમેદવારે વાર્ષિક આવક પણ દર્શાવી નથી ભારતે પરમાણુ સપ્લાયર્સ ગ્રુપમાં મેળવ્યું સભ્યપદ વાસેનારમાં અડતાલીસમાં સભ્ય તરીકે ભારતનો મજબૂત પ્રવેશ ફ્રાન્સ જર્મની અને અમેરિકાએ આપ્યું ભારતને સમર્થન જોઈએ નેવ્યાસી રાજ્ય વિધાનસભાની આવતીકાલે યોજાનારી નેવ્યાશી બેઠકોની ચૂંટણી માટેનો જાહેર પ્રચાર ગઈકાલે સાંજે પૂરો થયો છે હવે રાજકીય પક્ષો દ્વારા રૂબરૂ સંપર્ક કરાશે પહેલા તબક્કામાં કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની નેવ્યાશી બેઠકોની ચૂંટણી યોજાવાની છે નવસો ઉમેદવારોએ ચૂંટણી જંગમાં યૂકાવ્યું છે જેમાં ભાજપે નેવ્યાશી જ્યારે કોંગ્રેસે સિત્યાસી ઉમેદવાર બહુજન સમાજ પાર્ટીના ચોસઠ અને એનસીપીએ ત્રીસ ઉમેદવાર ઉભા રાખ્યા છે નિષ્પક્ષ મતદાન માટે ચૂંટણી પંચ દ્વારા ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે મુખ્ય ચૂંટણી અધિકારી વીવી સ્વૈને કહ્યું કે પહેલા તબક્કાની નેવ્યાશી બેઠકો માટે ચોવીસ હજાર છસો નેવ્યાશી મતદાન કેન્દ્રો ઉભા કરાયા છે જેમાં બે કરોડ બાર લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે ગુજરાતમાં પ્રથમ તબક્કાનો ચૂંટણી પ્રચાર સમાપ્ત થઈ ગયો છે પ્રચારના અંતમાં તમામ પક્ષોએ સંપૂર્ણ તાકાત લગાવી દીધી હતી બીજા તબક્કાના ચૂંટણી પ્રચારમાં ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભાભર કલોલ હિંમતનગર અમદાવાદના નિકોલમાં ચૂંટણી પ્રચાર માટે સભાને સંબોધન કરશે તથા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ ગુજરાતમાં ચાર દિવસ છોટા ઉદેપુરથી આણંદ સહિત વિવિધ જગ્યાઓ પર સભા સંબોધન કરશે કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરે કરેલ પ્રધાનમંત્રી વિશેની અભદ્ર ટિપ્પણી પર તેમને ચો તરફથી ટીકા સાંભળવા મળી રહી છે પ્રધાનમંત્રી અને ભાજપાએ અભદ્ર ટિપ્પણીને કોંગ્રેસની માનસિકતા ગણાવી છે ગુજરાતમાં એક રેલીને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે મણિશંકર અથ્યરની અંદર મુગલોના સંસ્કાર છે માટે આ પ્રકારની વાત કરે છે પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું કે આ પ્રકારની ટિપ્પણી ગુજરાતમાં સંસ્કારનું અપમાન છે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ અથ્યરની ટિપ્પણીથી સહમત ન હતા ચારે બાજુથી ટીકાનો સામનો કરી રહેલા મણિશંકર અય્યરે જણાવ્યું હતું કે તેમની ટિપ્પણીનો ખોટો અર્થ ગણવામાં આવ્યો છે અને જો કોઈ ખોટો અર્થ ગણાતો હોય તો તેઓ માફી માંગે છે ભાજપા મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ ટ્વીટ કરી અભદ્ર ટિપ્પણીની નિંદા કરી છે કોંગ્રેસના મણિશંકર અય્યરે વાંધાજનક શબ્દનો ઉપયોગ કરતા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે પીએમ મોદી માટે આપત્તિજનક શબ્દ ઉપયોગ કરાતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને પોતાને અને કોંગ્રેસને આ પ્રકારના નિવેદનથી દૂર કર્યા છે તો બીજી તરફ મણિશંકર અય્યરે પીએમ માટે અણછાત તો શબ્દ વાપર્યો હોવાનો વિવાદ બહાર આવતા ભાજપ પ્રમુખ અમિત શાહે ટ્વીટ કરીને કોંગ્રેસે વાપરેલા અગાઉના શબ્દોનો દાખલો આપતા જણાવ્યું કે કોંગ્રેસ પ્રધાનમંત્રી મોદી માટે મોતના સોદાગર જેવા અનેક અપમાનજનક શબ્દ પ્રયોગ કરી ચૂકી છે તો ડેમેજ કંટ્રોલ કરવા માટે કોંગ્રેસ મેદાનમાં ઉતરી છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ટ્વીટ કરીને કહ્યું કે રાહુલ ગાંધી સ્પષ્ટ જણાવી ચૂક્યા છે કે પ્રધાનમંત્રી પદની ગરીમાં જળવાવવી જોઈએ તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે મણિશંકર અય્યરના નિવેદનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે તેમણે ટ્વીટ કરીને કહ્યું કે મણિશંકર અય્યરે પ્રધાનમંત્રીની માફી માંગવી જોઈએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યરની પ્રધાનમંત્રી વિશેની અભદ્ર ટિપ્પણી બદલ બધા જ પક્ષોએ નિંદા કરી છે મણિશંકર અય્યરના શબ્દોને અપમાનજનક ગણાવવામાં આવ્યા છે રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે જણાવ્યું કે અય્યર માનસિક રૂપથી સ્વસ્થ નથી ભાજપ નેતા રવિશંકર પ્રસાદે કડક શબ્દોમાં કોંગ્રેસ અને મણિશંકર અય્યર ઉધળો લેતા કહ્યું કે તમે જેને નીચ ગણાવો છો તેવા પ્રધાનમંત્રી ઉપર ભાજપ સહિત દેશ આખાને ગર્વ છે મણિશંકર हमारे प्रधानमंत्री को नीच कहा है हमें गर्व है हमारे प्रधानमंत्री पर कि अभी सूरत की सभा में उन्होंने बहुत शालीनता से जवाब दिया कार्यकर्ताओं से आग्रह किया कि आप विचलित ना हो देश की जनता और गुजरात की जनता एक जवाब देगी हम सभी कार्यकर्ता बहुत दुखित हैं आज जी सिर्फ हमारी पार्टी के नेता नहीं है मोदी जी भारत की जनता के द्वारा चुने हुए लोकप्रिय प्रधानमंत्री हैं और एक अंतर्राष्ट्रीय लीडर हैं ये वही मणिशंकर अय्यर हैं जिन्होंने 14 के चुनाव के समय कहा था कि नरेंद्र मोदी के लिए हम चाय की दुकान खुलवा देंगे याद है ना आपको मैं इस वक्तव्य की भर्सना करूंगा बिना विचलित हुए એક શરમनाक છે. લેકિન મનીશંકર આયર કી એ સોચ એક દરબારી સંસ્કૃતિ કી સોચ હે. જહા દરબારી વો બોલતા હે જો દરબાર ચાહતા હે. કોંગ્રેસ ના વરિષ્ઠ નેતા મનીશંકર આયર એ પ્રધાનમંત્રી વિરુદ્ધ કરેલી અભદ્ર ટિપ્પણી બદલ લોકો ની શું પ્રતિક્રિયા છે તે જાણવા અમારો સંવાદદાતાએ પ્રયાસ કર્યો હતો. ગઈકાલે જે મણિશંકર અયરે મોદી સાહેબ વિશે જે બોલ્યા છે એ મને અયોગ્ય લાગે છે એવું આટલા ઉચ્ચ કક્ષાના જે પ્રધાન છે તો એના વિશે આવું બોલાય નહીં એમ મારા હિસાબે આ જે વર્તણૂક છે એ ફક્ત ફક્ત નરેન્દ્ર મોદીની દેશના કોઈ પણ પ્રધાનમંત્રી કોઈ પણ ઉચ્ચ હોદ્દાના નેતા માટે આ એકદમ અયોગ્ય વસ્તુ છે આની ગુજરાતના નાગરિકો તરીકે સખત નિંદા કરીએ છીએ કોઈપણ નેતાએ આ ટાઈપનું સ્ટેટમેન્ટ આપવું એ એમની નેતાગીરી કે એમના હોદ્દાને છાજે એવું વર્તન ન કહી શકાય આવા યુવા વર્ગ માટે આ દેશમાં જે પોલિટિક્સ વિશે જે નફરત કરી રહ્યું છે એમાં વધારે ઝેર ભરે એવું સ્ટેટમેન્ટ હતું એમનું અને યુવા વર્ગ જો આ પોલિટિક્સથી આ ટાઈપની પોલિટિક્સ થતું રહેશે તો પોલિટિક્સથી ઘણું દૂર જશે એટલે આટલા સિનિયર નેતા તરીકે એમને આ સ્ટેટમેન્ટ આપતી વખતે જરૂર થી એટલું વિચારવું જોઈએ કે આની યુવા વર્ગો ઉપર શું ઇફેક્ટ પડવે છે એના કોઈ વાત જ ના થઈ શકે એટલું બધું બોગસ સ્ટેટમેન્ટ છે દેશની અંદર જે અત્યારના નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર તરીકે અને ગુજરાતના એઝ અ સીએમ તરીકે એમણે જે કર્યું છે પણ આ સ્ટેટમેન્ટ તો એટલી ના જ આપી છે એમને બહુ જ સરસ આન્સર આપશે ગુજરાતની પબ્લિકનો બહુ સરસ આન્સર મળશે મણી શંકર અયરે કાલે જે સ્ટેટમેન્ટ આપ્યું છે ખરેખર મે એમને એટલું યાદ રહેવું જોઈએ કે એ સૌથી જૂની પોલિટિકલ પાર્ટીના લીડર છે અને આ પહેલી વખત નથી આ બીજી કે ત્રીજી વખત છે અને કોંગ્રેસ પાર્ટીએ ખરેખરમાં સખત પગલા લેવા જોઈએ આની સામે જો પગલા લેવામાં નહીં આવે તો આમનું આમ ચાલુ રહેશે કન્ટિન્યુ મણી શંકર બોલતા રહેશે અને એમ કહેશે કે અમે નિંદા કરે છે નિંદાથી નહીં ચાલે કડક પગલા લેવાની જરૂર છે આવા સ્ટેટમેન્ટ અપાય નહીં અને જાતિગત રાજનીતિથી ઉભર ઉઠી દેશ માટે બધાને કામ કરવું જોઈએ એ દેશ માટે સારો છે અને આ જરૂરી છે ગુજરાત ઇલેક્શન વોચ અને એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ એડીઆર દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના ઉમેદવારોનું વિશ્લેષણ રજૂ કરવામાં આવ્યું છે જેમાં આઠસો એકાવન ઉમેદવારોમાંથી એકસો એક ઉમેદવારો સામે ક્રિમિનલ કેસો નોંધાયેલા છે જેમાં ચોસઠ ઉમેદવારો સામે ગંભીર પ્રકારના ગુનાઓની નોંધ છે બીજા તબક્કાના ઉમેદવારોની સરેરાશ મિલકત બે કરોડ અને ઓગણચાળીસ લાખ છે અને કુલ એકસો નવ્વાણું ઉમેદવારો કરોડપતિ છે એકસો નવ ઉમેદવારો કાર્ડની વિગત આપેલ નથી અને છાસઠ ઉમેદવારોએ તેમની આવકની વિગત પણ ભરેલી નથી એવા ઉમેદવારો છે કે જેમની વાર્ષિક આવક એક કરોડથી વધુ છે તેમાં કોંગ્રેસના ધર્મેન્દ્રસિંહ વાઘેલા બિપિન પટેલ અને ભાજપાના અરવિંદ પટેલનો સમાવેશ થાય છે માણિક ચોકના રાત્રિ બજારમાં ચૂંટણી વિશે જનતાનો મૂડ જાણવાનો પ્રયત્ન કર્યો સંવાદદાતા મેઘનાએ गुजरात के जनादेश 2017 के सफर में हम मौजूद है अभी अहमदाबाद के मानिक चौक विस्तार में मानिक चौक एक ऐसी जगह जो चारों ओर से ऐतिहासिक इमारतों से घिरी हुई है मानिक चौक की एक खासियत है सुबह सुबह यहाँ पे सब्जियों का बाजार लगता है दोपहर में बहुत ही चहल पहल वाला गहने जेवर का बाजार लगता है सराफा बाजार लगता है और देर रात यानी कि अभी यहाँ पर खाने पीने की शौकीनों की दुकानें लगती हैं। क्योंकि यहाँ पर गुजरात में चुनावों का माहौल बहुत गर्म है तो देखते हैं यहाँ के लोग क्या चु... क्या सोचते हैं कि चुनाव में क्या पक रहा है आइए यहाँ पे हमारे साथ कुछ लोग मौजूद हैं, उनसे जानते हैं कि उनका उनके जो चुनाव के मुद्दे हैं, क्या उनके प्रत्याशी उनके चुनाव के मुद्दों को उठा रहे हैं तो हम जानना चाहेंगे कि आपके जो उम्मीदवार हैं, क्योंकि उम्मीदवारों का तो चित्र स्पष्ट हो चुका है तो क्या लोकल मुद्दे आपके जो हैं उठाए जा रहे हैं क्या लोकल मुद्दे है वैसे देखे तो लोकल मुद्दे कुछ है ही नहीं बनाए बनाए हुए है अगर वाइज आरोप तो पब्लिक दिखती है सब लोग खुश है तो यहाँ पर तकरीबन दो दशक से भी ऊपर से भाजपा की सरकार है तो हाँ। क्यों है क्यों है वो भी तो सोचो एक सुरक्षा होगी इतने सारे लोग है सभी कम्युनिटी के लोग है वो भी तो सोचो आज की डेट में हार्दिक पटेल जैसे लोग समाज समाज को बंटवारा करके उसको डिवाइड करके और अंग्रेजों के जैसे डिवाइड एंड रूल करने का कोशिश कर रहे हैं मगर तो गुजूज आर स्मार्ट ऐसा होने नहीं देंगे महिला सुरक्षा इधर बहुत अच्छी है इधर मतलब हम रात को 12 दो बजे तक भी अकेले निकल सकते हैं जरा भी प्रॉब्लम नहीं होता है सिक्योरिटी वाइज वी आर फील सेफ शिक्षा बहुत महंगी हो गई अभी एजुकेशन इतना बढ़ गया है बच्चे को नोट बुक पेंसिल वगैरह इतना हार्डली हो गया और बहुत टफ हो गया है अभी इस जमाने में बच्चे को पढ़ा बहुत अच्छा लग रहा है हम बॉम्बे से आए पर गुजरात में देखा अभी कितने फ्रीली लोग घूम सकते हैं लेडीज भी घूम सकती है अभी बहुत अच्छा लग रहा है इधर जिधर भी जाते तो वही दाम होता है कि नरेंद्र भाई मोदी आएंगे वही लोग पब्लिक इधर का पब्लिक वही बोल रहे एक सौ पच्चीस ऐसी डेढ़ सौ सीट आएगा करके बोल रहे हैं विकास के बारे में बात हो रही है विकास हुआ है क्या हाँ गुजरात में तो काफी सारा विकास हुआ है और हम लोग ऐसे चाहते हैं कि और स्टेट्स में भी ऐसा हो तो मतलब गुजरात मॉडल एक मतलब असलियत है हाँ बिल्कुल है और जैसे हम लोग दूसरे स्टेट्स में ट्रैवल करते हैं तो ऐसा लगता है कि भाई गुजरात जैसा और स्टेट भी डेवलप करे और वहाँ पे भी अच्छा हो ऐसे जो आपके घर के मुद्दे होते हैं तो आपको क्या लगता है कौन से मुद्दे हैं जो इस चुनाव में महिलाओं का मत डिसाइड करेंगे महंगाई एक मुद्दा हो सकता है उसको कम करने की जरूरत है अभी बहुत इंक्रीज हो रखी है क्या कास्ट पॉलिटिक्स गुजरात में चलेगी बिल्कुल नहीं विकास की पॉलिसी चलेगी मैडम और विकास तो दूसरों लोगों को नहीं दिखता एकदम से वो लोग खड़े हो गए कि भाई नहीं है विकास लेकिन ऐसा तो नहीं है हमने हम तो देख रहे हैं मोदी जी की कमी खलती है गुजरात में આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતની પ્રતિષ્ઠા અને મહત્વનો સતત વધારો થઈ રહ્યો છે તેનું ઉત્તમ ઉદાહરણ છે પરમાણુ સપ્લાયર્સ સમૂહમાં ભારતને મળેલ જગ્યા વિયેનામાં થયેલ બે દિવસની બેઠકમાં ભારતને એગ્રીમેન્ટના અડતાળીસમાં પરમાણુ સપ્લાયર સમૂહમાં સભ્ય તરીકે સમાવેશ કરવામાં સહમતી મળી ગઈ છે આ સમૂહમાં ભારતનો સમાવેશ કરવામાં ફ્રાન્સ જર્મની અને અમેરિકાએ ભારતનું સમર્થન કર્યું છે ભારતને મળે સફળતાથી પરમાણુ ક્ષેત્રે મજબૂતી વધી ગઈ છે ભારત અગાઉ મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ રેસીમનું સભ્ય છે ચીન આ બંનેનું સભ્ય નથી વાસેનાર વ્યવસ્થા ભારતને સભ્ય દેશોથી પરમાણુ ઈંધણ મેળવવાની તક આપશે અને આ સાથે સમાચાર બુલેટિન સમાપ્ત થાય નમસ્કાર